નવસારીમાં હાલમાં બે કોવિડ હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે સ્થિતિ વધુ ખરાબ થાય તો આગોતરા આયોજનના ભાગરૂપે વધુ એક કોરોના કેર યુનિટ કૃષિ યુનિવર્સિટી ખાતે ખુલ્લી મુકાઈ છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધી બે ડિસ્ટ્રિક્ટ કોરોના હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વધુ એક કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે, તેને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીના ભાગરૂપે વધુ એક કોરોના કેર યુનિટની શરૂઆત કરી છે, જે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી છે। હાલમાં જિલ્લાની બે મુખ્ય કોરોના હોસ્પિટલ એવી નવસારી સિવિલ હોસ્પિટલ અને યશવીન હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે। ત્યારે જો જિલ્લામાં કોરોનાને લઈને સ્થિતિ વધુ બગડે તો બેકઅપ માટે વધુ એક હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 142 COVID-19 પોઝિટિવ કેસો નોંધાયા છે। તે પૈકી 61 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલો છે। હાલમાં 75 દર્દીઓ જે છે એ સારવાર હેઠળ છે। નવસારી જિલ્લામાં હાલમાં બે ડિસ્ટ્રિક્ટ કોવિડ હોસ્પિટલ, એક સિવિલ હોસ્પિટલ નવસારી અને યશવીન હોસ્પિટલ, એ બંનેને ડિસ્ટ્રિક્ટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત રાખવામાં આવેલ છે। આ બંને હોસ્પિટલમાં થઈને કુલ 220 બેડ, 20 જેટલા આઈસીયુ બેડ અને 10 વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે। વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને લઈને ભવિષ્યમાં કદાચ જરૂર પડશે તો પ્રાઇવેટ હોસ્પિટલોને પણ આની અંદર આવરી લેવામાં આવશે। હાલમાં જે દર્દીઓ ખૂબ સામાન્ય લક્ષણોવાળા છે કે જેઓને વિશેષ સારવારની જરૂર નથી, એવા દર્દીઓને કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર કે જે આજથી કાર્યરત કરવામાં આવ્યું છે, આ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવશે। આશરે 10 જેટલા દર્દીઓને આજે કોવિડ કેર સેન્ટર ખાતે શિફ્ટ કરવામાં આવશે। આ કોવિડ કેર સેન્ટરનો મુખ્ય હેતુ એ જ છે કે જે દર્દીઓને વિશેષ સારવારની જરૂર નથી, જે દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણો નથી અને ફક્ત સામાન્ય લક્ષણો છે અને જેઓને ફક્ત એમનો દવાનો કોર્સ પૂર્ણ કરવાનો છે, તો એવા દર્દીઓને ત્યાં આગળ આપણી મેડિકલ ટીમ સાથે સતત નિરીક્ષણમાં રાખીને ત્યાં એમને સારવાર આપવામાં આવશે। સાથે સાથે તેમને આયુર્વેદિક હોમિયોપેથિક જેવી દવાઓ આપીને એમની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવશે અને યોગાનો પણ એમને શીખવાડવામાં આવશે અને યોગાના દ્વારા પણ એ લોકો પોતે તંદુરસ્ત રહી શકે અને એ લોકોને એક સારી જીવનશૈલી અને સારો પૌષ્ટિક ખોરાક અને એના કયા રીતે આપણે એની પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ તે બાબતે સમજ આપવામાં આવશે। જે દર્દીઓને પ્રથમ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ 2-3 દિવસ પછી ફિઝિશિયનને લાગે કે હવે આ દર્દીને બીજી વધારાની કોઈ સારવાર આપવાની જરૂર નથી, તો એના પ્રાથમિક જે કંઈ પણ ઇન્વેસ્ટિગેશન્સ અને એના દવાનો કોર્સ લખીને એમને કોવિડ કેર સેન્ટર ખાતે રિફર કરવામાં આવશે। આ ખુલ્લી મુકાયેલ હોસ્પિટલમાં મુખ્યત્વે કોરોનાના શરૂઆતી લક્ષણવાળા અને પ્રાથમિક સારવારના દર્દીઓને દાખલ કરવામાં આવશે અને સાજા થયા બાદ રજા આપવામાં આવશે। નવસારીમાં હાલ દિવસે ને દિવસે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા ભાગરૂપે વહીવટી તંત્રે આગોતરું આયોજન કર્યું છે। NTC ન્યૂઝ નવસારી।